गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय गणित में चैप्टर 4 भूमितिना पायाना ख्यालों में स्वाध्याय 4.6 नो पहलो अने बीजो प्रश्न लास्ट वीडियो में सीखी गया था। आज आप प्रश्न 3 सीखवानो छे अने विकल्पों जोवाना छे। तो वर्तुळ दोरीने दर्शाओ। ए तेनु केन्द्र, बी त्रिज्या, सी व्यास, डी वृत्तांश, ई वृत्तखंड, एफ अंदरना भागनु बिंदु, जी बारना भागनु बिंदु अने चाप। आटली वस्तु तमारे वर्तुळमां दर्शावानी छे। तो अहींया मैं आकृति दोरेली छे। आकृति पण तमारे पेन्सिलथी दोरवानी छे, लखवानी तमारे हाल पेन्सिलथी छे, बराबर। तो आ मैं वर्तुळ दोर्युं छे। तो आज वच्चे ओ दर्शायुं छे, शुं छे? वर्तुळनुं केन्द्र छे। तो ओ ए वर्तुळनुं केन्द्र छे। पछी रेखाखंड ओ ए, रेखाखंड ओ बी अने रेखाखंड ओ ई, એ શું છે? તેની ત્રિજ્યા છે। તો રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓ બી અને રેખાખંડ ઓ ઈ એ વર્તુળની ત્રિજ્યા છે। પછી રેખાખંડ એ બી એટલે આખો વર્તુળને બે ભાગમાં વિભાજિત કરે એને શું કહેવાય? વ્યાસ કહેવાય, બરાબર। અને પાછો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ, તો જ વર્તુળને બે ભાગમાં વિભાજિત કરે। તો રેખાખંડ એ બી એ શું છે? વર્તુળનો વ્યાસ છે। એટલે બંધ આકૃતિ ઓ બી ઈ એ વર્તુળનો વૃતાંશ છે। તો ઓ બી ઈ આ વચ્ચેનો ભાગ શું થશે? વર્તુળનો વૃતાંશ થશે। બંધ આકૃતિ એફ સી ડી એ વર્તુળનો વૃત્તખંડ છે। તો આ એફ સી ડી એ વર્તુળનો શું છે? આ વૃત્તખંડ। વૃત્તખંડમાં એટલે કે શું આવે? કે આ જીવા કહેવાય અને ચાપ, બાર ચાપ છે અને જીવા, એનાથી વચ્ચેનો જે ભાગ રોકાયેલો હોય એને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય। હવે બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં કયા બિંદુ આવેલું છે? તો બિંદુ પી। અને બહારના ભાગમાં કયું બિંદુ છે? બિંદુ ક્યુ। તો બિંદુ ક્યુ એ બહારના ભાગમાં આવેલું છે અને બિંદુ પી એ અંદરના ભાગમાં આવેલું છે। પછી ચાપ આર એમ એ વર્તુળનો ચાપ છે। આર એમ આ વર્તુળનો શું છે? ચાપ દર્શાવ્યો છે। ખ્યાલ આવી ગયો? તો ફરીથી તમને સમજાવી દઉં છું કે ઓ શું છે? વર્તુળનું કેન્દ્ર છે। પછી રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓ બી અને રેખાખંડ ઓ ઈ એ વર્તુળની ત્રિજ્યા થશે। પછી રેખાખંડ એ બી એ વર્તુળનો વ્યાસ થશે। પછી રેખાખંડ ઓ બી ઈ એ વર્તુળનો વૃતાંશ થશે આટલો ભાગ। પછી આ શું થશે? વૃત્તખંડ થશે। રેખાખંડ સી એફ ડી એ વર્તુળનો વૃત્તખંડ અને બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં। પછી ચાપ આર એમ એ વર્તુળનો શું છે? ચાપ છે। હવે આપણે ખરા ખોટા જોઈશું કે ખરા છે કે ખોટા તે કહો। તો વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે, તો સાચું। તમે એક વ્યાસ આડો દોરો છો ને એક વ્યાસ ઊભો દોરો છો, તો બંને એકબીજાને શું કરશે? અહીંયા છેદશે, એટલે કે કાટખૂણે છેદે છે, એકબીજાને ક્રોસ કરશે, તો એ સાચું છે। બી વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે। તો અંદર આ જાય ને, જુઓ આ વર્તુળ છે, એની અંદર આવેલું છે, બહાર હોતું નથી। તો બંને ખરા ખોટા કેવા છે? સાચા છે। હવે વિકલ્પો, ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય। તો અહીંયા કિરણ પી ક્યુ, કિરણ એક્સ વાય, રેખાખંડ આર એમ અને રેખા જી ડી। તો તમે રેખાખંડ આર એમની લંબાઈ માપી શકો, કેમ કે પી ક્યુ એ એક બાજુ અનંત સુધી હોય, કિરણ પી ક્યુ અને રેખા એ અનંત સુધી હોય, એટલે તમે એનું કોઈ ચોક્કસ માપ માપી શકો નહીં। ખાલી આપણે રેખાખંડને જ માપી શકીએ। ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગ હોય છે તો 3, 12, 10 કે 6, તો કેટલા અંગ હોય? 6 અંગ હોય છે, બરાબર, 3 બાજુ 3 ખૂણા। હવે જો વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે, તો શું કહેવાય? જીવા કહેવાય। જુઓ આ વર્તુળ ઉપરના બે બિંદુઓ છે, એને આપણે જોડીએ છીએ તો એને શું કહેવાય? જીવા કહેવાય, બરાબર, વર્તુળ ઉપરના કીધા છે। હવે એવું કીધું હોય કે કેન્દ્રમાંથી પસાર થાય તો વ્યાસ કહેવાય। એક વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે તો એનો વ્યાસ કેટલો? તો ડબલ કરવાનો। વ્યાસનું સૂત્ર શું છે? 2 ગુણ્યા 3 ત્રિજ્યા, એટલે 2 ગુણ્યા 8, એટલે 16 સેમી જવાબ આવે। પછી ચતુષ્કોણને પાસ પાસેની બાજુઓની ખાલી જગ્યા હોય તો ચતુષ્કોણને પાસ પાસેની બાજુની કેટલી જોડ હોય? 4 જોડ હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર 4 પૂરું થાય છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળીશું। ત્યાં સુધી તમારા પીડીએફ લખવાની અને દાખલાની પ્રેક્ટિસ કરવાની છે।